શ્રી સવાના આઇકોન ઉપર ક્લિક કરવાથી આ પહેલું મેનુ આવશે. શ્રી સવા બિલિંગ, સ્ટોક અને એકાઉન્ટ્સ માટેનો એક ખૂબ જ સિમ્પલ અને સરળ પ્રોગ્રામ છે કે જેની અંદર જીએસટીને લગતી તમામ સગવડતાઓ આપેલ છે. આ શ્રી સવાનું ERP વર્ઝનમાં આ ફર્સ્ટ મેનુની અંદર કંપની સિલેક્ટ કરશો, એન્ટર મારી આગળ વધશો, એટલે HP ઇલેક્ટ્રોનિક્સ 2018-19 વર્ષ અહીંયા સિલેક્ટ થઈ ગયેલ છે. આ લેફ્ટ સાઈડમાં મેઇન મેનુ છે અને જમણી સાઈડ ડેશબોર્ડનો કન્સેપ્ટ ઊભો કરવામાં આવેલ છે. ડેશબોર્ડ એટલે આ કંપનીની આ વર્ષની ક્વિક વિગતો અહીંયા ડિસ્પ્લે થશે, જેમ કે છેલ્લા વાઉચર્સ એડ કર્યા હોય અથવા મોડિફાય કરેલા હોય એનું લિસ્ટ ઓટોમેટિક અહીંયા આવી જશે, કે જેના ઉપર ક્લિક કરવાથી તમે અહીંયા જ એ બિલને સુધારી શકાય છે. જે બેંક અને કેશ બેલેન્સનું બોક્સ છે કે જેની અંદર આપણી બધી બેંકનું લિસ્ટ અહીંયા આવશે, બેંકની અંદર ઉપર ક્લિક કરવાથી બેંકની બેલેન્સ અહીંથી ડાયરેક્ટ જોઈ શકાય છે અને એમાં અંદર જઈ અને એન્ટ્રીને પણ સુધારી શકાય છે. મેઇન મેનુની અંદર ઉપલા બે મેનુ છે એ એન્ટ્રી માટેના મેનુ છે અને બાકીના મેનુ રિપોર્ટિંગ્સ માટેના મેનુ છે. સૌ પ્રથમ મેનુ છે એ માસ્ટર ડિટેલ્સ માટેનું મેનુ છે. જે વિગતો એકવાર નાખવાની હોય એ વિગતો આ મેનુની અંદરથી એન્ટ્રી થશે, જેમ કે ખાતાનું નામ, આઇટમનું નામ, આઇટમનું ગ્રુપ એટલે કે કેટેગરી, ગોડાઉનનું નામ, એ બધી વિગતો અહીંથી તમે નાખી ક્રિએટ કરી શકશો અને એને સુધારી પણ શકશો. લેજર ઇન્ફોની અંદર અહીંયા ક્રિએટની અંદર તમે નવું નામ ક્રિએટ કરી શકો છો. અહીંયા ખાતું ખોલ્યા બાદ એના ગ્રુપનું લિસ્ટ આવશે એન્ટર મારવાથી, કે જેની અંદર એ ખાતું જેનું ગ્રુપ લાગુ પડતું હોય એ ગ્રુપ અહીંયા સિલેક્ટ કરવું જરૂરી છે. જેમ કે આપણે જેને પાસેથી માલ લેતા હોઈએ એને એકાઉન્ટ્સ પેયેબલ ગ્રુપ આપવાનું હોય, જે લોકો પાસેથી આપણે માલ વેચાણ કરીએ છીએ આપણે જેમને, એની પાસેથી હંમેશા પૈસા લેવાના હોય એટલે એને એકાઉન્ટ્સ રિસીવેબલ કહેવાય, એ તો એ પાર્ટીને આપણે અહીં એકાઉન્ટ્સ રિસીવેબલ ગ્રુપ આપવાનું. બેંકનું ખાતું ખોલેલ હોય તો બેંક એકાઉન્ટ આપવાનું, કેશ ખાતું હોય તો કેશ, કેપિટલ મૂડી ખાતા હોય એને કેપિટલ ગ્રુપ આપી શકાય, એવી રીતે ખર્ચ, ઇન્કમ, સેલ્સ, પરચેસ એ બધા ગ્રુપ્સ અહીંથી તમે જ્યારે ખાતું ખોલો ત્યારે આપવાના છે. આ ઉપરાંત ઓપનિંગ બેલેન્સ અહીંથી તમે નાખી શકો છો, જે ખાતું ખોલ્યું એનું એડ્રેસ, એનો GST નંબર, એ ઉપરાંત આ ખાતાનો ટાઈપ, એક્સપોર્ટ ખાતું છે, GST ને લગતો ટાઈપ અહીંયા તમારે આપવો જરૂરી છે, અનરજિસ્ટર્ડ છે, રેગ્યુલર છે, વોટ એવર. એ જ રીતે આઇટમ જે વસ્તુ આપણે વેચીએ છીએ અને ખરીદ કરીએ છીએ એની આઇટમ અહીંથી ખોલી શકાશે. આઇટમ ખોલતા પહેલાં કેટેગરી વિશે માહિતી આપું. કેટેગરી એટલે આઇટમનું ગ્રુપ, જેમ કે આ કંપનીની અંદર કોમ્પ્યુટર અને એના પાર્ટ્સ અને પ્રિન્ટર્સ વેચાણ થાય છે, તો એમણે કોમ્પ્યુટર એન્ડ લેપટોપ એવું ગ્રુપ ખોલેલ છે, તો એની અંદર ગુડ્સ ટેક્સેબલ, સર્વિસ ટેક્સેબલ એવી ટાઈપ કેટેગરીની આપણે અહીંયા સિલેક્ટ કરવાની હોય છે. એ કેટેગરીમાં જે આઇટમો આપણે સિલેક્ટ કરશું એ આઇટમોનો HSN નંબર અહીંથી આપી શકાય છે. એ ઉપરાંત એમાં જેટલા પર્સન્ટેજ લાગતા હોય ટેક્સના એ પર્સન્ટેજ અહીંયા આપવાના હોય છે. આ કેટેગરીની આઇટમો જે યુનિટમાં વેચતા હોય, નંગ, લીટર, કિલો, તો એ યુનિટ અહીંયા સિલેક્ટ કરવાનો છે. જો આ કેટેગરીને આપણે સ્ટોકશીટમાં ના દર્શાવી હોય તો અહીંયા નો આપી શકાય છે, અધરવાઇઝ એને યસ રાખવાનું છે. આ રીતે કેટેગરી ખોલ્યા બાદ આઇટમ જ્યારે અહીંયા ક્રિએટ કરવા જશો અને તમે આ કોમ્પ્યુટર, ડેસ્કટોપ, આસુસ કે વોટ એવર કોઈ પણ આઇટમ ખોલશો તો અહીંયા કેટેગરી આપણે સિલેક્ટ કરવાની છે. કેટેગરી આપ્યા બાદ એનો યુનિટ નંગ છે, લીટર છે, કિલો છે,
એ અહીંયા લખવાનો છે. ત્યારબાદ એનો ઓપનિંગ સ્ટોક અહીંયા આપી શકાય છે, જે ઓપનિંગમાં સ્ટોક હોય ઓપનિંગના રૂપીઝ અહીંયા આપી દેવાના. આ રીતે આ આઈટમની વિગતો અહીંયા આપી આઈટમને આપણે ક્રિએટ કરી શકીએ છીએ. ત્યારબાદ ટ્રાન્ઝેક્શન એન્ટ્રીની અંદર રિસીપ, પેમેન્ટ, સેલ્સ, પરચેસ, જર્નલ એન્ટ્રી, પ્રોડક્શન એન્ટ્રી, ચલણ એન્ટ્રી, આ બધી એન્ટ્રીઝ અહીંથી થશે કે જે એન્ટ્રી કર્યા બાદ એ એન્ટ્રીને આપણે સુધારવી હશે તો એના રિપોર્ટિંગ્સમાંથી કોઈ પણ જગ્યાથી આપણે સુધારી શકીશું. એન્ટ્રીમાં શું શું આવે એ વિશે આપણે માહિતી આપું. કોઈ પણ વ્યક્તિ આપણને પેમેન્ટ કરે, આપણને પૈસા આપે, એને રિસીપ એન્ટ્રી કહેવાય. તો રિસીપ એન્ટ્રીની અંદર તારીખ નાખો અને જે પાર્ટી આપણને પૈસા આપે છે એ પાર્ટીને અહીંયા સિલેક્ટ કરી શકાય, એના રૂપિયા આપી દેવાના. રોકડા આપેલો હોય તો અહીંયા કેશ ઇન હેન્ડ આપણે સિલેક્ટ કરવાનું. જો એણે ચેક આપેલો હોય તો આપણી બેંક જેમાં આપણે ભરતા હોય આ ચેક એ બેંકનું ખાતું સિલેક્ટ કરવાનું. અહીંયા ચેકનો નંબર અને નેરેશન, નેરેશનમાં F1 દબાવી અને તમે મેક્રોની હેલ્પ પણ લઈ શકો છો. અને આ રીતે ચેકની એન્ટ્રી થાય. એ જ રીતે પેમેન્ટ એન્ટ્રીની અંદર જે કોઈને આપણે પેમેન્ટ કરીએ પેમેન્ટ એન્ટ્રીમાં કરવાનું છે. અહીંયા એ જ રીતે પાર્ટી જેને પેમેન્ટ કરીએ એનું નામ સિલેક્ટ કરી એના રૂપિયા આપવાના. ચેક આપેલો હોય તો આપણી બેંકનું નામ, કેશ આપેલો હોય તો કેશ ઇન હેન્ડ લેવાનું, ચેકનો નંબર નાખવાનો, નેરેશન લખવાનું. અને આ રીતે પેમેન્ટ એન્ટ્રીને આપણે સેવ કરી શકીએ છીએ. ત્યારબાદ સેલ્સ એન્ટ્રી. સેલ્સ એન્ટ્રીની અંદર સૌ પ્રથમ બિલની સિરીઝ, એટલે કે 1, 2, 3, 4 નંબરિંગ ચાલુ થશે, જે જે જુદી જુદી સિરીઝ વાઇઝ, અને એનો છેલ્લો નંબર અહીંયા ઓટોમેટિક આવી જશે. તમારે તમારી રીતની સિરીઝ તમે આપી શકો છો, ટી, જી, આર, રિટેલ, વોટ એવર. તારીખ આપો, પાર્ટીને સિલેક્ટ કરો. પાર્ટીનું નામ જો લિસ્ટમાં ના હોય અને નવું ક્રિએટ કરવું હોય તો અહીંયા એસ્કેપ આપી કંટ્રોલ સી દબાવવાથી અહીંયા જ આપણે પાર્ટીને નવી ક્રિએટ કરી શકાય છે. પાર્ટી સિલેક્ટ કર્યા બાદ સેલ્સ એકાઉન્ટ અહીંયા આપવું જરૂરી છે. સેલ્સ એકાઉન્ટ આપણે જુદા જુદા પર્સન્ટેજ વાઇઝ ખોલવા જરૂરી નથી, પણ સેલ્સ ગુજરાત, સેલ્સ આઉટ ઓફ ગુજરાત, સેલ્સ એક્સપોર્ટ એ પ્રકારનું આપણે ખોલી શકીએ છીએ. આ યુઝર ફિલ્ડ્સ છે, ડિલિવર્ડ ટુ, ડિલિવરી એટ, સેલ્સ ટાઈપ, ટ્રાન્સપોર્ટ, LR વગેરે વગેરે. ત્યારબાદ આઇટમમાં બોક્સમાં આવી અહીંયા આઇટમમાં કોઈ પણ અક્ષર લખવાથી અને એન્ટર મારવાથી આઇટમનું લિસ્ટ આવશે. એમાં જે તે આઇટમ સિલેક્ટ કરશો અને ક્વોન્ટિટી આપશો અને રૂપિયા આપશો એટલે ઓટોમેટિક એ રૂપિયાનું બિલ બની જશે. અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમે વધારાની વિગત લખી શકો, એનો સિરિયલ નંબર નાખી શકો અને એસ્કેપ મારી નીચે તમારા GST વેલ્યુઝ ઓટોમેટિક આવી જશે. આ આઇટમની જે કેટેગરીમાં GST ટકા હશે એ મુજબ અહીંયા ટકા બાજુમાં દેખાડી દેશે. અને આ રીતે GST બિલ આપણે સેવ કરી શકીએ છીએ. બિલ સેવ કર્યા બાદ તુરંત આપણે પ્રિન્ટ કરવાનો આપણી પાસે ઓપ્શન પણ અવેલેબલ છે. અહીંયા બિલનું ફોર્મેટ જે આપણે બનાવી દીધું હોય એ ફોર્મેટ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો અને એ ફોર્મેટને તમે પ્રિન્ટ પણ કરી શકો અને સ્પેસ બાર દબાવીને સ્ક્રીન ઉપર પણ જોઈ શકાય છે. એ જ રીતે પરચેસ એન્ટ્રીની અંદર બિલનો નંબર, પાર્ટીનું નામ સિલેક્ટ કરો, પરચેસ એકાઉન્ટ સિલેક્ટ કરવું જરૂરી છે અને ત્યારબાદ આઇટમ સિલેક્ટ કરશો અને ઓટોમેટિક GST ગણાઈને નીચે GST આવી જશે. આ રીતે પરચેસ એન્ટ્રી થશે. ત્યારબાદ ડિસ્પ્લે પ્રિન્ટ, કે જેની અંદર બધા રિપોર્ટ્સ અમને દેખાવા મળશે. ટ્રાયલ બેલેન્સની અંદર જમા ઉધાર મુજબ આ ટ્રાયલ બેલેન્સ આવી ગયું. આ ERP વર્ઝનની અંદર દરેક રિપોર્ટિંગને આપણે કોલમમાં ડિવાઈડ કરેલ છે અને કોલમમાં ડિવાઈડ કર્યા બાદ આ રિપોર્ટના લેઆઉટમાં કંઈ પણ ફેરફાર કરવા માટે અહીંયા નીચે આખો પટ્ટો આપેલ છે કે જેની અંદર જુદા જુદા લેઆઉટને તમે સિલેક્ટ કરી શકો છો. ગ્રુપ વાઇઝ હોરિઝોન્ટલ સિલેક્ટ કરશો તો આ હોરિઝોન્ટલ ટ્રાયલ બેલેન્સ આવી ગયું કે જેની અંદર પાર્ટીનું નામનું કોલમ છે, સિટી, ઓપનિંગ બેલેન્સનું કોલમ, ક્રેડિટ ટ્રાન્ઝેક્શનનું ટોટલ, ડેબિટનો ટોટલ, લાયબિલિટી બેલેન્સ અને એસેટ બેલેન્સ. હવે આ કોલમો ડિવાઈડ કરવાનો હેતુ એ છે કે કોઈ પણ કોલમ તમે એડ કરી શકો, કોઈ પણ કોલમ કાઢી શકો. આ બ્લેક એરોને એક્સપાન્ડ કરશો, ક્લિક કરશો એટલે અહીંયા કોલમ સિલેક્શન મેનુ મળશે કે જેની અંદર બધા ફિલ્ડનું લિસ્ટ આવશે અને કોઈ પણ ફિલ્ડમાં જે ફિલ્ડ આપણે જોતું હોય એના ઉપર ટિક કરવાથી એ ફિલ્ડ
તમે કોલમ તરીકે તમને મળી જશે. અહીંયા સેવ આપશો એટલે અહીંયા રાઈટ એરો કરવાથી તમને બાજુમાં કોલમ એડ થઈ ગયું છે, એ તમને કોલમ મળી જશે. અને આ જે કોલમ વાઇઝ રિપોર્ટ દેખાય છે એની એક્સેલ ઉપર ક્લિક કરશો અહીંયા, તો એની એ એક્સેલ ફાઇલ બની જશે કે જે આ રીતે તમને એક્ઝેક્ટ જેવું ત્યાં ડિસ્પ્લે થાય છે એવી એક્સેલ ફાઇલનું કન્વર્ઝન મળે છે. આ નવો લેઆઉટ તમે બનાવ્યો તમારી રીતના કોલમ, એને તમે સેવ પણ કરી શકો છો. અહીંયા સેવ આપશો એટલે એ તમને નામ પૂછશે કે જે નામ ઓટોમેટિક અહીંયા લિસ્ટમાં નીચે આવી જશે અને બીજી વાર તમારે એ લેઆઉટ બનાવવો નહીં પડે. તો આવી ખૂબ જ ફ્લેક્સિબિલિટી સાથેની દરેક રિપોર્ટિંગમાં સુવિધા છે. કોઈ પણ રિપોર્ટ જોતાં જોતાં કંટ્રોલ આઈ દબાવવાથી આપણે એન્ટ્રીમાં આવી જશું. અહીંયા સેલ્સ એન્ટ્રી સિલેક્ટ કરશું એટલે આ સેલ્સ એન્ટ્રી ચાલુ થઈ ગઈ. સેલ્સ એન્ટ્રી કરતાં કરતાં તમને એમ થાય કે મારે હવે આઇટમનું લેજર જોવું છે, તો અહીંયા ખૂણામાં એરો આપેલ છે કે જેના ઉપર ક્લિક કરવાથી આઇટમ લેજરમાં જઈ શકાય. અને આઇટમ લેજરની અંદર તમે કોઈ પણ આઇટમ ઉપર જઈ એન્ટર મારી મારીને એમાં અપ ટુ એન્ડ સુધી જઈ શકો છો. એસ્કેપ મારશો તો પાછા આઇટમ લેજરમાં, એસ્કેપ મારશો તો આ બિલ એન્ટ્રીમાં, પાછા એસ્કેપ મારશો તો આપણે ટ્રાયલ બેલેન્સમાં હતા ત્યાં આવી જશું. આ રીતે મલ્ટી ટાસ્કિંગનો ઓપ્શન પણ ખૂબ જ સારી રીતે અને સિમ્પલી રીતે છે. અહીંયા કંટ્રોલ